સમાન ધર્મ. જે રીતે અવરોધોનું તમારે દસમા ધોરણમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આવતું હતું, એ જ રીતના અહીંયા કેપેસિટરોને શ્રેણી અને સમાંતરમાં જોડીશું. પહેલા કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ તો આ ધારો કે આપણા બે કેપેસિટરો છે, બંને કેપેસિટરોને આ રીતે જોડેલા છે, અહીંયાથી ધારો કે બેટરી સાથે જોડીએ તો આ બેટરીનો ધન ધ્રુવ, આ બેટરીનો ઋણ ધ્રુવ, બેટરી વીજ એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે, બરાબર. તો આ પહેલું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ ધારો કે C1 છે, બીજાનું C2 છે, બરાબર. તો હવે અહીંયાથી શું થાય કે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનાથી બંને કેપેસિટરો ચાર્જ થશે, બરાબર. બંને કેપેસિટરોની બંને પ્લેટો, એક પ્લેટ ધારો કે આ બાજુની ઋણ થાય છે તો સામે કયો વિદ્યુતભાર પ્રેરિત થાય? આ બાજુ ધન હોય તો આ બાજુ ઋણ પ્લેટ, અને બે પ્લેટો ઉપરનો વિદ્યુતભાર કેવો રહેવાનો છે? સમાન, કારણ કે કેપેસિટરની બંને પ્લેટો પરના કુલ વિદ્યુતભાર શૂન્ય હોય, બરાબર. તો આ પ્લેટ ઉપર જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ આ પ્લેટ ઉપર, અને એના લીધે શું થાય કે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય એટલે આ બાજુની કેપેસિટરની પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય વિરુદ્ધ પ્રકારનો, તો આ પ્લેટ ધન બનશે અને આ પ્લેટ ઋણ બનશે, અને આના ઉપર પણ પ્લસ ક્યુ, અને જો વિદ્યુતભાર સરખો ના હોય, ધારો કે આ કેપેસિટરની બે પ્લેટો ઉપર આના જેટલો વિદ્યુતભાર નથી, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે, વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, પરિણામે વિદ્યુતભારો ગતિ કરશે ક્યાં સુધી? સમાન વિદ્યુતભાર ના થાય ત્યાં સુધી, કારણ કે કુલ વિદ્યુતભાર કેવો થવો જોઈએ? શૂન્ય કેપેસિટરની પ્લેટો ઉપરનો. તો પરિણામે બંને પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો હશે? ક્યુ જેટલો હોવો. તો અહીંયા કેપેસિટરોને આપણે જે પ્રમાણે જોડ્યા છે એમાં બંને કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સમાન રહે છે. અહીંયા શું થાય છે, આ પ્રકારના જોડાણમાં બંને કેપેસિટરો પરનો શું છે, વિદ્યુતભાર સમાન છે. વિદ્યુતભાર સમાન છે પણ બંને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન નહીં હોય, કેમ કે કેપેસિટન્સ બંનેનું અલગ અલગ છે. એટલે આનું આ પહેલો જે કેપેસિટર છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, બીજા કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V2 છે. તો બંને કેપેસિટર ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ છે, એટલે બંને કેપેસિટર પર V અસમાન છે, બે કેપેસિટર માટે V અસમાન છે. તો કેપેસિટરના આવા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે. કેપેસિટરના આવા પ્રકારના જોડાણને કયું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. અને આમ તો હકીકતમાં શું હોય કે ત્રીજું ચેપ્ટર ભણીશું એટલે વિદ્યુત પ્રવાહ, તો એક મુદ્દો ઉમેરાય કે ભાઈ વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે. વિદ્યુત પ્રવાહને વહેવા માટે C1 C2 માંથી થઈને એક જ માર્ગ, અને C1 અને C2 બંને માંથી કેવો પ્રવાહ પસાર થાય? સમાન. અને એ રીતે ભી સમજી શકાય કે વિદ્યુતભાર એટલા માટે બંને ઉપર સમાન હશે. તો કેપેસિટરના આવા જોડાણને શ્રેણી જોડાણ
કહેવાય છે બરાબર તો શ્રેણી જોડાણ માટે બંને કેપેસિટર ઉપર વિદ્યુતભાર સમાન પણ બંને કેપેસિટર નો વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો મળશે બરાબર કુલ વિદ્યુત સ્થિતિમાન V છે અને અહીંયા બંને ઉપરનું વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 છે તો આપણે આવું કહી શકીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર આ બેનો સરવાળો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 થાય બરાબર ચલો સૂત્ર આપણી પાસે C બરાબર Q બાય V છે એના ઉપરથી પહેલા કેપેસિટર માટે V1 બરાબર શું થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા કેપેસિટર માટે શું થાય Q બાય C એટલે વિદ્યુતભાર Q છે કેપેસિટન્સ C1 છે એટલે Q / C1 બીજા કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એ થાય Q / C2 બરાબર કુલ વિદ્યુત સ્થિતિમાન V છે કુલ વિદ્યુત ભાર Q છે બરાબર અને ધારી લઈએ કે આ બે નું સમતુલ્ય કેપેસિટન્સ C છે કેટલું છે C બંને કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ C તો પછી એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર Q / C લખાય બરાબર તો આપણી પાસે V ની કિંમત છે V1 ની કિંમત છે V2 ની કિંમત છે તો એને સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ બરાબર ચલો V ના બદલે Q / C V1 ના બદલે Q / C1 V2 ના બદલે Q / C2 વિદ્યુત ભાર કોમન છે બે બાજુ કેન્સલ તો સૂત્ર બનશે 1/C is equal to 1/C1 plus 1/C2 તો બે કેપેસિટરોના શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય કેપેસિટન્સ આ સૂત્રની મદદથી મેળવી શકાય અવરોધોના સમાંતર જોડાણમાં આવું સૂત્ર બનતું હતું એ કેપેસિટરના શ્રેણી જોડાણમાં મળશે યાદ રાખવાનું અવરોધો માટે સમાંતર જોડાણમાં તમને આવું સૂત્ર મળે કેપેસિટર માટે શ્રેણી જોડાણમાં આવું સૂત્ર મળશે બે કેપેસિટર હતા એના બદલે ધારો કે n કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય કેપેસિટન્સ 1/C is equal to શું મળે તો 1/C1 plus 1/C2 plus up to ક્યાં સુધી તો આવું સમીકરણ બનશે n કેપેસિટરો માટે બરાબર કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે એક મુદ્દો યાદ રાખવાનો કે આ 1/C is equal to 1/C1 plus 1/C2 આવે છે તો શ્રેણી જોડાણ માટેનું આ સમતુલ્ય કેપેસિટન્સ જે હોય એ શ્રેણી જોડાણમાં જેટલા કેપેસિટરો હોય એ બધામાં જે નાનામાં નાનું કેપેસિટન્સ વાળું કેપેસિટર હોય એના કરતા બી જવાબ નાનો આવે શ્રેણી જોડાણમાં જેટલા કેપેસિટરો જોડ્યા હોય એ બધાના કેપેસિટન્સમાં નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ જવાબ નાનો આવે બરાબર એટલે કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ એ જોડાણમાંના દરેક કેપેસિટન્સમાંના નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું મળે છે બરાબર લખી કાઢો અંદર આ શ્રેણી જોડાણમાં
સમતુલ્ય કેપેસિટન્સ એ નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું મળે છે. ટૂંકમાં લખીશું એટલે જે જોડાણમાં કેપેસિટરો છે એમાં જે સૌથી નાનું છે એના કરતા એ સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય કેવું આવવાનું? નાનું આવવાનું છે. સમજાશે? અહીંયા દરેકના કેપેસિટન્સ અલગ અલગ હતા, એના બદલે ધારો કે આ બધા સરખા છે. ઇઝ ઇક્વલ ટુ સી લઈએ અને સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ લઈએ, તો 1 upon c ડેશ બરાબર 1 upon c plus 1 upon c plus લખાય આવું. તો પછી c ડેશ બરાબર શું જવાબ આવે? c by n, કેમ કે આ n વખત છે, બરાબર ને? તો જવાબ આવે c ડેશ by એનો અર્થ એ થયો કે બે કેપેસિટરો હોય અને બંનેના મૂલ્યો જો સરખા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ એટલે ભાગ્યા 2. બે કેપેસિટર હોત તો ભાગ્યા 2, 3 હોત તો ભાગ્યા 3. તો તમારે આખો કિંમતો મૂકીને ગણતરી કરવાની જરૂર પડે નહીં, સીધું તમને ખબર જ હોય કે મૂલ્યો સરખા હોય તો જેટલા કેપેસિટરો શ્રેણીમાં હોય એના ભાગ્યા એની સંખ્યા કરી નાખો તો સમતુલ્ય કેપેસિટન્સ મળી. બરાબર, આ શ્રેણી જોડાણ હતું. હવે સમાંતર જોડાણ લઈએ. કેપેસિટરોનું સમાંતર જોડાણ એટલે હવે શું કરીશું કે આને કેપેસિટરોને સમાંતરમાં જોડી કાઢીએ. પહેલા આની જેવું કરીશું આપણે, પહેલા બે કેપેસિટરોને સમાંતરમાં જોડીશું, એને સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર મેળવીશું, પછી n કેપેસિટરોને જોડી દઈશું. તો પહેલા બે કેપેસિટરોને શ્રેણીમાં જો સમાંતરમાં જોડીએ, જો આ બે કેપેસિટરો છે C1 અને C2 કેપેસિટન્સ છે, ફરી પાછું અહીંયાથી એને વિદ્યુત ઉર્જા આપવી પડશે, બરાબર? ધારો કે V જેટલું વિદ્યુત સ્થિતિમાન આપીએ છીએ પ્લસ માઇનસ, તો ફરી પાછું શું થાય કે આ બાજુની પ્લેટ ધન બનશે અને આ બાજુની પ્લેટ ઋણ બનશે. પણ હવે શું થાય કે અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ વિદ્યુત પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ ગયો હશે, એટલે કે કુલ વિદ્યુત ભાર જે અહીંયા આવશે આ બિંદુએ, તો આ બિંદુએથી અમુક વિદ્યુત ભાર આમ જશે, અમુક વિદ્યુત ભાર ઉપરથી જશે. પરિણામે બંને ઉપર વિદ્યુત ભારનો જથ્થો હવે કેવો રહેવાનો? અલગ અલગ હશે. બંને કેપેસિટર ઉપરનો વિદ્યુત ભારનો જથ્થો જુદો જુદો મળશે, પણ બંને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V છે. જો આની બે પ્લેટ વચ્ચે બી V, આની બે પ્લેટ વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, તો આ જે બે કેપેસિટરનું જોડાણ છે એમાં બંને કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન સમાન છે. બંને કેપેસિટર માટે V સમાન છે, પણ Q અસમાન છે. વિદ્યુત સ્થિતિમાન સમાન છે પણ વિદ્યુત ભાર સમાન નથી. તો આવા પ્રકારના જોડાણને કેપેસિટરનું
સમાંતર જોડાણ કહેવાય. આવા જોડાણને કેપેસિટરનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ હોય. અહીંયા વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હતો. જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે આ ઉદાહરણમાં બે માર્ગ છે. આમથી આમ થઈને બી આવશે, અહીંયાથી બી આમ આવશે. તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગો બરાબર. બંને કેપેસિટર ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન, પણ બંને કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર અસમાન હોય છે. તો આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે બરાબર. તો સમાંતર જોડાણ માટે આપણે સૂત્ર બનાવ્યું છે. કુલ વિદ્યુત ભાર ધારો કે Q છે. કુલ વિદ્યુત ભાર કયો છે? Q. તો Q બરાબર Q1 પ્લસ Q2. Q બરાબર Q1 પ્લસ. તો આમાં વિદ્યુત ભાર Q ની કિંમત મૂકી દઈએ. સૂત્ર આ જ લેવાનું આપણું કેપેસિટર વાળું. C બરાબર Q બાય V ઉપરથી Q બરાબર C. તો પહેલા કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q1 બરાબર C1. વિદ્યુત સ્થિતિમાન સમાન છે એટલે એ તો બંને કેપેસિટર માટે V આવશે. એ જ રીતે Q2 બરાબર C2. અને એ જ રીતે ફરી પાછું ધારી લઈએ કે કુલ વિદ્યુત ભાર Q છે અને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે આ બેનું? C જેટલું બરાબર. તો આ ત્રણેય કિંમતો સમીકરણ નંબર 1 માં મૂકી દો. તો C V બરાબર C1 V પ્લસ C2 V થાય બરાબર. બંને બાજુથી વિદ્યુત સ્થિતિમાન કોમન છે, કેન્સલ થશે. તો C બરાબર C1 પ્લસ. તો આનો અર્થ એ થાય કે જો બે કેપેસિટરો સમાંતર જોડાણમાં હોય તો એનો સમતુલ્ય કેપેસિટન્સ એ બંનેનો સરવાળો થાય છે. બંનેનો સરવાળો થાય તો આના કરતા ઊલટું મળે ને. આમાં નાનામાં નાના કરતા બી નાનું મળે. તો આમાં કેપેસિટન્સ મોટામાં મોટું હોય એના કરતા પણ જવાબ મોટો આવે બરાબર. સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું આવશે બરાબર છે. અને અહીંયા પણ બે કેપેસિટરો છે તો n કેપેસિટરો લઈ લઈએ. તો n કેપેસિટરો માટે C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn બરાબર છે. અને અહીંયા પણ ધારો કે આ બધા કેપેસિટરો સરખા લઈએ તો સમતુલ્ય કેપેસિટન્સ હવે કેટલું થાય? n ગણું થાય. કેટલું થાય? n ગણું બરાબર. એટલે આમાં બી સીધો જવાબ આવી શકે તમારો કે બે એક સરખા